નખત્રાણા ખાતે મેઇન બજારમાં આવેલ હનુમાનજી મંદિરની બાજુમાં સિદ્ધિવિનાયક મંદિરે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવેલ હતો. બે દિવસ યોજાયેલા કાર્યક્રમ દરમિયાન પૂજા, મહાઆરતી, જલયાત્રા, મૂર્તિ પ્રતિષ્ઠા, ધ્વજારોહણ, યજ્ઞના ધાર્મિક કાર્યક્રમો યોજાયેલ હતા. યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રી વેણુભાઈ રાવલ રહ્યા હતા. નખત્રાણા નવયુવક મંડળ ગણેશોત્સવ સમિતિ દ્વારા સમગ્ર આયોજન સંભાળવામાં આવેલ હતું. મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. હું વેણુભાઈ રસિકલાલ રાવલ અહીંયા ગણેશોત્સવ મંડળ તરફથી આજે છેલ્લા 17 વર્ષથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવતી હતી. આ વર્ષે આ યુવાન મિત્રો બધે ભેગા થઈને એવું નક્કી કર્યું કે ગણપતિની પ્રતિષ્ઠા જ કરી દઈએ, મૂર્તિની કે કાયમી ધોરણે બધા દર્શન કરી શકે, રીધિ સિદ્ધિની સાથે સ્થાપના કરીએ. બહુ ટૂંકા સમયની અંદર આ છોકરાઓએ બહુ સારું આયોજન કર્યું. માત્ર 10 દિવસ કે 15 દિવસના ગાળામાં એ લોકો બધે મૂર્તિ પણ લઈ આવ્યા, ઉપરાંત દરેક આયોજનનું આખરી ઓપ છેવટ સુધી આપી અને બહુ સારી રીતે કાર્યક્રમની શરૂઆત પણ થઈ છે આજે. અને આવતીકાલે સવારે ગણેશ ચતુર્થીના પાવન પર્વના દિવસે ગણપતિ ભગવાનની અહીંયા મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવશે. યુવાન મિત્રોએ ખૂબ જહેમત ઉઠાવી અને જે એમની વર્ષો પહેલાં ઈચ્છા હતી કે અમારે અહીંયા મૂર્તિ પ્રતિષ્ઠા કરવી, દર વર્ષે આ ચલિત મૂર્તિ રાખી છે અને કરાવી દઈએ છીએ, એની બદલે કાયમી ભગવાનનું સ્થાન થઈ જાય, ભગવાનની કૃપા થઈ તો આજે આ કાર્ય આજે સવારથી પહેલે બધા દેહ શુદ્ધિ કર્યા પછી દેવોનું સ્થાપન કર્યું.